મનસુખભાઈ વસાવાએ કરેલ આક્ષેપનો જવાબ આપવા ખુલ્લામાં ડિબેટ કરવા દેડિયાપાડાથી ચૈતર વસાવા પોતાના કાર્યકર્તા સાથે રાજપીપળા ગાંધી ચોક તરફ આવવા નીકળ્યા હતા. રાજપીપળાથી 12 કિલોમીટર દૂર મોવી ચોકડી નજીક નર્મદા પોલીસે ચૈતર વસાવાને કાનૂન કાયદાનો હવાલો આપીને રાજપીપળા આવવાની પરમિશન આપી ન હતી. જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા ઘરેથી નીકળ્યા ન હોવાની માહિતી મળી રહી હતી. મનસુખભાઈ આ પાયાવિહોણી વાત કરીને આજે પોતે પુરાવા આપી શકે એમ નહોતા અને મારા પર તમામ પુરાવાઓ એમના એમણે એમણે જે કર્યા છે કરોડો રૂપિયાના એમની સાથેના લોકોએ તમામ પુરાવા હું લઈને ત્યાં જતો હતો એટલે એમને ભાજપના જે સંગઠનના લોકોનું આખું ખુલ્લું પડવાનું હતું. સાથે સાથે પુરાવા સાથે હું જતો હતો એટલે અચાનક એમણે કહી દીધું કે હું હાજર નહીં રહી શકું. તો આવી રીતના નથી ચાલતું. તમે એક સિનિયર સાંસદ છો તો આ આખી ગુજરાતની જનતા જાણવા માગે છે કે તમે જે આરોપો મૂક્યા છે એ સાચા છે કે કેમ. અગર મનસુખભાઈ પુરવાર નથી કરતા તો હું આવનાર દિન 3 દિવસ આજે છેલ્લો દિવસે પૂરા થાય છે હું આવનાર સમયમાં એમના પર માનહાનિનો કેસ કરીશ. કેમ કે આ મારી રાજકીય કારકિર્દી અને છબી બગાડવા માટે જ આમણે કર્યું હશે કૃત્ય એવું અમને લાગી રહ્યું છે.